बोटाद जिल्लामान आरटीपीसीआर लेब नून उद्घाटन करता ऊर्जामंत्री। बोटादमान आरोग्य कक्षाए आग लागी त्यारे कूवो खोदवा जेवी परिस्थिति सर्जाई। गुजरातमान आवेला विस्तारोनी आवी ज हालत छे, देशनी आरोग्य सेवाओ कथळी गई छे। ना बेड छे, ना वेंटिलेटर छे, ना दवा छे, ना वेक्सिन छे। वेक्सिन अभियान 18-45 वर्षथी वधु वयना लोकोने वेक्सिन 1 मेंथी लगावशे। मोटा पाये प्रचार थयो, 1.5 करोड़नुं रजिस्ट्रेशन थयुं, पण वेक्सिन ज नथी तो शुं लागवानुं? कोई आयोजन जोवा मळतुं नथी, सिस्टम बेकार थई गई छे। सावचेतीना भागरूपे युवा धनवीर कारसो नहीं, आपणुं भविष्य आपणा ज हाथमां छे, ते भूलशो नहीं। वेक्सिन लागवानी आवती काले भीर करशो नहीं। मध्यप्रदेश, उत्तर प्रदेश, महाराष्ट्र, राजस्थानमां वेक्सिन ज नथी, गुजरातमां पण बेड। આપણે જે કોઈ કોરોના ની અંદર બીમારીમાં પસાર થાય એને પૂરતી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે। આજે બોટાદની અંદર, જિલ્લાની અંદર ઘરે બી ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવે છે। 15-1 સેન્ટરો ખોલ્યા છે, ત્યાં દર્દીને સ્કૂલોમાં લઈ જાય તો ત્યાં બી ઓક્સિજન આપવામાં આવે છે। આપણે ત્યાં રેમડેસિવીર ની દવાનો જથ્થો બી પૂરતો છે, એટલે એ બી દવા આપવામાં આવે છે। અને અમારા કાર્યકર્તા દ્વારા જમવાનુંથી માંડી ઉકાળાથી માંડી જે પેશન્ટને જરૂર પડે એ અમે પૂરી કાઢીએ છીએ। સર, ઓક્સિજનની સમસ્યા જે છે, જે આપણે અત્યારે અછત પડી રહી છે, તે કેટલા દિવસ સુધીમાં આપણે સોલ્વ થઈ શકે એવું લાગે છે? આખા દેશમાં ઓક્સિજનની અછત છે, પણ આજની તારીખમાં આપણા ત્યાં બોટાદની અંદર એટલી અછત દેખાતી નથી। કારણ કે જ્યારે બી પેશન્ટ આવે છે તો પેશન્ટને અમે પોતાના ઘર માટે કે અમારા સેન્ટર ઉપર જાય તો અમે એને ઓક્સિજન સિલિન્ડર આપીએ છીએ। સાહેબ, ઓક્સિજન લઈને હોસ્પિટલોમાં કમી કરવામાં આવે છે, ત્યાં પૂરતું આપવામાં નથી આવતું, એની હિસાબે હોસ્પિટલોને જોઈએ એટલો આપીએ છીએ। કોઈ હોસ્પિટલના ખાટલા હોય એનાથી વધારે બાટલા માંગે તો આપી શકાય? મારે એક સ્પષ્ટપણે પૂછવું છે કે ઓક્સિજનમાં 20 ખાટલા હોય તો એના માપમાં રેમડેસિવીર અપાય, એના માપમાં ઓક્સિજનના બાટલા અપાય? કે દરેક વ્યક્તિ કે ઓક્સિજન પર નથી હોતા, કે દરેકને રેમડેસિવીર નથી હોતી, પરંતુ કમનસીબીમાં 1-2 હોસ્પિટલો બોટાદની અંદર ખાટલા કરતાં વધારે રેમડેસિવીર લઈ જાય કે વધારે બાટલા માગે, અને વિષયને પોઝિટિવ નહીં પણ નેગેટિવ તરીકે લે, આવા બધા હોસ્પિટલો પ્રજાએ એ લોકોને ખુલ્લા પાડવા જરૂરી છે। ખાસ કરીને બોટાદની અંદર આપણી પાસે, સરકાર પાસે પણ વેન્ટિલેટર ઉપલબ્ધ છે, પરંતુ હાલ જે એના જે સ્પેશિયાલિસ્ટ છે તે અવેલેબલ નથી, તો બોટાદની જનતા રાહ જોઈ રહી છે વેન્ટિલેટર સ્પેશિયાલિસ્ટ માટે। આજે આરટીપીસીઆર ટેસ્ટનું આપણે અહીંયા મશીન શરૂ કર્યું, આખા ગુજરાતમાં વેન્ટિલેટર ઓપરેટરના હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટો ઓછા છે। આજે વ્યક્તિઓને વિનંતી કરીએ છીએ, અમે તમારા સગા સંબંધીઓ હોય તો, જો બોટાદના વતની હોય તો ઓપરેટર લઈ આવો, અમે લોકો એને પગાર આપવા તૈયાર છીએ। એટલે સરકારી નહીં, પરંતુ સરકારના ધોરણો કરતાં બી અમે એને પગાર આપવા વધારે તૈયાર છીએ, કારણ કે અમને કોઈ વેન્ટિલેટર ઓપરેટર મળતા નથી। એટલે વતનનો પ્રેમ હોય અને સેવા કરવી હોય, આર્થિક નહીં પણ મદદરૂપ, તો એની આર્થિક જવાબદારી અમે લેવા તૈયાર છીએ।